કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું મદલાણી કલ્પેશ તમારો બધાયનો મારી ચેનલ મદલાણી પાઠશાળામાં સ્વાગત કરું છું. આજે આપણે ભણવાનું છે ધોરણ 12 ના પેટીના વાર્ષિક હિસાબનો પહેલો દાખલો, દાખલા નંબર 8 કે જે પેજ નંબર 78 ઉપર આવેલ છે. હવે જોઈએ તો રકમ વાંચી લઉં છું. બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે અને 31/17 નું તમને કાચું સરવૈયું આપી દીધું છે. નીચેના હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. હવાલા જોઈએ તો પહેલા વાળા હવાલા ટીક કરી દેવા, એટલે કે મશીનરી અને ફર્નિચર પર ઘસારો ગણવાનો, તો જ્યારે ઘસારો ગણવાનો હોય ત્યારે મિલકતની બાજુમાં માઇનસની નિશાની કરી નાખવી. દેવાદારોમાંથી 500 ગાલખાદ માંડી વાળો, તો દેવાદારમાંથી માઇનસ કરવું અને ગાલખાદમાં પ્લસ કરશું. બ્રહ્મા અને વિષ્ણુને 5000 અને 4000 પગાર આપવાનો છે, એટલે કે જ્યારે પણ ભાગીદારને પગાર આપવાનો હોય ત્યારે તેની અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ પણ જ્યારે આપણે ગણશું ત્યારે આપી દેશું. 500 કમિશન મળવાના બાકી છે, જ્યારે કમિશન મળવાનું બાકી હોય તો જમા બાજુ તમને કમિશન આપેલું હશે તેની બાજુમાં પ્લસની નિશાની કરી દેવી. અને છેલ્લો હવાલો આપ્યો છે પગારના 3000 ચૂકવવાના બાકી છે, તો પગારની બાજુમાં પ્લસની નિશાની કરી દેવી. હવે સૌ પ્રથમ પહેલા વહેલા કાચું સરવૈયું જોઈ લેવું. માની લો કે તમને કાચા સરવૈયામાં વેપાર ખાતું અથવા તો નફા નુકસાન ખાતું આપી દીધું હોય તો તમારે એ દોરવું પડતું નથી. આ વખતે આપણને વેપાર ખાતું આપી દીધું છે, એટલે આપણે ત્યાર પછીના ખાતા એટલે કે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું દોરી અને આ દાખલો ગણશું. હવે વિદ્યાર્થીઓ, આપણે જરૂર મુજબ ખાતા બનાવી લીધા છે. નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું. દાખલાની શરૂઆત સૌ પ્રથમ હવાલા ઉપરથી કરવી, એટલે કે મશીનરી ઉપર 6% ઘસારો ગણો અને ફર્નિચર ઉપર 20% ઘસારો ગણો. તો સૌ પ્રથમ ઉધાર બાકીમાંથી આપણે મશીનરી ગોતી અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ લખો. મશીનરી છે ઓફિસની 50000, ઇનર કોલમમાં લખી માઇનસ 6% ઘસારો એટલે કે 3000 બાદ કરશું અને રકમ જવા દેશું 47000 આઉટર કોલમમાં. ત્યારબાદ ફર્નિચર પિક્ચર ઉધાર બાજુ આપેલ હશે, તે પણ મિલકત લેણા બાજુ લખશું ઇનર કોલમમાં 5000, અને ઘસારો ગણશું માઇનસ કરશું 20% ઘસારો એટલે કે 5000ના 20% 1000 ઘસારો માઇનસ કરશું અને 4000 આઉટર કોલમમાં લખશું. આ ઘસારો આપણા માટે નુકસાન કહેવાય, પરિણામે આની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું. ટાઇટલ આપી દેશું ઘસારો, જેની નીચે મશીનરી 3000, ફર્નિચર 1000, આમ કુલ ઘસારો 4000 આઉટર કોલમમાં લખશું. ત્યારબાદ વિદ્યાર્થીઓ, દેવાદારોમાંથી ગાલખાદ માંડી વાળો, તો દેવાદારો મિલકત લેણા બાજુ ઉધાર બાકીમાંથી ગોતી ઇનર કોલમમાં 40000 લખશું. દેવાદારો ઇનર કોલમમાં 40000 માઇનસ ગાલખાદ હવાલાની તમને આપેલ છે 500 રૂપિયા, તે બાદ કરશું અને આઉટર કોલમમાં 39500 લખશું. આ ગાલખાદ આપણા માટે નુકસાન કહેવાય, પરિણામે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઇનર કોલમમાં ગાલખાદ કાચા સરવૈયાની આપેલ છે તમને 1200 રૂપિયા, અને તેમાં પ્લસ ગાલખાદ હવાલાની 500 લખશું અને કુલ સરવારો 1200 જવા દેશું. ત્રીજો હવાલો છે બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે પગાર આપવાનો છે. જ્યારે પણ ભાગીદારને લગતી કોઈ પણ બાબત આવે ત્યારે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર અથવા તો જમા બાજુ આવે, આપણે પગાર દેવાનો છે જે પેઢી માટે ખર્ચ કહેવાય, પરિણામે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ
टाइटल आपी देवू पगार अने तेमा ब्रह्मा अने विष्णु नीचे लखी 5000 ब्रह्मा नो पगार छे अने विष्णु नो पगार 4000 छे आम 9000 आउटर कॉलम में लखशु। भागीदार नो पगार पेढ़ी माटे खर्च छे एटले फाड़वनी खातानी उधार बाजू ज्यारे भागीदार ना मूड़ी खातानी जमा बाजू लखशु। एक लीटी छोड़ी जमा बाजू लखशु पगार ब्रह्मानी कॉलम में 5000 અને વિષ્ણુની કોલમમાં 4000। ચોથો હવાલો છે વિદ્યાર્થી મિત્રો કમિશનના મળવા બાકી છે। જ્યારે પણ કોઈ આવક મળવા બાકી હોય ત્યારે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવી કમિશન 2-3 લીટી છોડી અને કમિશન લખવું ઇનર કોલમમાં। જમા બાકી આપેલ છે 2500 અને તેમાં મળવા બાકી કમિશન 500 પ્લસ કરશું કુલ 3000 આઉટર કોલમમાં લખશું। મળવા બાકી કમિશન આપણી પેટી માટે મિલકત ગણાય પરિણામે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ મળવા બાકી કમિશન લખશું 500 રૂપિયા જેની બીજી ઇફેક્ટ આપણે આપશું મળવા બાકી કમિશન પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ। છેલ્લો હવાલો આપેલ છે પાગી પગારના 3000 ચૂકવવાના બાકી છે તો પગારી પેઢીનો ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઇનર કોલમમાં લખશું પગાર તમને ઉધાર બાકીમાં આપેલ છે 7500 તેમાં ચૂકવવા બાકી પગાર આપણે પ્લસ કરશું 3000 અને આઉટર કોલમમાં 10500 લખશું। હવે આ ચૂકવવા બાકી પગાર પેઢી માટે ખર્ચ કહેવાય અને એક રીતે આપણું દેવું કહેવાય પરિણામે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખશું મૂડીની જગ્યા રાખી અને લખશું ચૂકવવા બાકી પગાર 3000 રૂપિયા। હવે વિદ્યાર્થી મિત્રો આપણા હવાલાઓ તો પૂરા થઈ ગયા છે પરિણામે આપણે હવે જેટલી બાકીની અસર છે કાચા સરવૈયાની તેની અસર આપશું। કાચા સરવૈયામાં જે પણ વસ્તુ આપી હશે જેટલી પણ એન્ટ્રી આપી હશે તેની એક જ અસર આવશે કાં તો ઉધાર આવશે કાં તો જમા। તો ત્યારબાદ સૌ પ્રથમ ઉધાર બાકી તરફથી જોઈએ તો ઉપાડ આપેલ છે બ્રહ્મા અને વિષ્ણુનો જેની અસર ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખશું ઉપાડ। બ્રહ્માનો ઉપાડ 5000 છે અને વિષ્ણુનો 5000 છે। હવે આપેલ છે ભાડાપટ્ટાનું મકાન જે આપણી મિલકત કહેવાય પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ આમાં છૂપો હવાલો છે પરિણામે આપણે ઇનર કોલમમાં લખશું ભાડાપટ્ટાનું મકાન 60000। વિદ્યાર્થીઓ એમાં તારીખ આપેલ છે 1/4/16 થી 10 વર્ષ માટે પરિણામે આપણી તારીખ વર્ષની અને ભાડાપટ્ટાની તારીખ એક જ સરખી છે પરિણામે 10 વડે ભાંગતા આ વર્ષનો ખર્ચો એટલે કે નુકસાન માંડી વાડેલ પટ્ટાનું મકાન 10 વર્ષ વડે ભાંગશું 6000 માઇનસ કરશું અને 54000 આઉટર કોલમમાં લખશું। હવે આ 6000 આપણા માટે નુકસાન કહેવાય પરિણામે પાક નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાડેલ પટ્ટાનું મકાન 6000 લખશું। હવે એ કંઈ છુપાવાલા નથી હવે આપણે ફક્ત અસર જ આપવાની છે। હવે આપેલ છે આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એ આપેલ છે 350 જાવક માલ ગાડા ભાડું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹1200 લેણી હુંડી આપણી મિલકત કહેવાય પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ
લેણી હું 20,000 રૂપિયા વેપાર ખર્ચ આપણા માટે ખર્ચ કહેવાય પરિણામે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેપાર ખર્ચ 5,900 રોકડ સિલક આપણી મિલકત છે મિલકત લેણા બાજુ રોકડ સિલક 6,000 રૂપિયા અને પછી આપેલ છે સ્ટોક જે 31,370 એટલે કે આખર સ્ટોક છે મિલકત લેણા બાજુ લખશું સ્ટોક 31,370 73,000 હવે વિદ્યાર્થીઓ આપણે જમા બાકી જોઈએ તો સૌ પ્રથમ આપેલ છે મૂડી ખાતા એટલે કે બ્રહ્મા અને વિષ્ણુની મૂડી જે મૂડી દેવા મૂડી ખાતામાં જમા બાજુ લખશું બાકી આગળ લાવ્યા એટલે કે શોર્ટમાં બા આ લાવ્યા 55,000 અને 45,000 હવે વિદ્યાર્થીઓ બ્રહ્માની લોન આપેલ છે જે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખશું બ્રહ્માની લોન તારીખ લખશું 1/7/16 થી 50,000 છે હવે વિદ્યાર્થી મિત્રો આપણને બ્રહ્માની લોન એટલે કે ભાગીદારની જ્યારે લોન આપેલ હોય ત્યારે તેની લોન ઉપર 6% લેખે વ્યાજ ગણવામાં આવે છે અને આપણે તારીખ આપેલ છે 1/7/16 થી 31/3/17 એટલે કે 9 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તો કુલ જોઈએ તો 50,000 ના 6% 3,000 વ્યાજ થશે જેના ગુણ્યા 9 અને ભાંગ્યા 12 કરશું પરિણામે વ્યાજ 2,250 થશે લખો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવવા બાકી લોન વ્યાજ 2,250 અને બાકા સરવૈયાની મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી લોન વ્યાજ 2,250 ત્યારબાદ મોડેલ વટાવ છે નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે ₹400 છે લેણદારો આપણા માટે દેવું કહેવાય પરિણામે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લેણદારો લખશું 25,000 દેવી હુંડી આપણા માટે દેવું કહેવાય પરિણામે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ 5,000 રૂપિયા અને હવે આપેલ છે કાચો નફો જે નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો કૌંસમાં લખશું વેપાર ખાતેથી લાવ્યા 25,000 આપણે તમામ એન્ટ્રી આપી દીધેલ છે પરિણામે હવે જોઈએ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ સરવાળો વધે છે નફા નુકસાન ખાતાની જમા બાજુ 97,250 જે કાચો નફો છે હવે વિદ્યાર્થીઓ આપણે નફા નુકસાન ખાતું બંધ કરીએ તો કુલ ટોટલ આવશે 1,650,000 જેમાંથી ઉધાર બાજુનું ટોટલ બાદ કરશું એટલે આવશે ચોખ્ખો નફો 68,750 આ ચોખ્ખો નફો આપણે ફાળવણી ખાતાની જમા બાજુ લઈ જશું 68,750 અને જમા બાજુનો ટોટલ કરશું 68,750 અને 9,000 પગારના બાદ કરશું એટલે નફો આવશે વેચની પાત્ર 59,750 હવે આ નફો 3:2 પ્રમાણમાં વેચશું એટલે બ્રહ્માના ભાગે આવશે 35,850 અને વિષ્ણુના ભાગે આવશે 23,900 હવે વિદ્યાર્થીઓ આ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ છે પરિણામે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખશું વેચની પાત્ર નફો બ્રહ્મામાં 35,850
અને વિષ્ણુમાં 23,900. હવે વિદ્યાર્થીઓ આપણે ખાતું બંધ કરશું એટલે બ્રહ્માની જમા બાજુનો સરવાળો 95,850 અને વિષ્ણુની જમા બાજુનો સરવાળો 72,900 આવશે. તે સરવાળો ઉધાર બાજુ લખી અને ઉપાડની રકમ બાદ કરતા બ્રહ્મામાં બાદ કરશું એટલે 90,850 અને વિષ્ણુમાં 67,900. તે આપણી આખરની મૂડી કહેવાય જેને આપણે લખશું બાકી આગળ લઈ ગયા. હવે આ મૂડી આપણે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખશું. બ્રહ્માની મૂડી 90,850 અને વિષ્ણુની મૂડી 67,900. કુલ ટોટલ 158,750 મૂડી બહારની બાજુ લખશું. હવે બંને બાજુનો સરવાળો કરશું. 158,750 3,000 50,000 2,250 25,000 અને 5,000 કુલ સરવાળો 2,44,000 મૂડી દેવા અને મિલકત લેણા બાજુ આવી જશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો સમજાણો હોય તો આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલ ઉપર બન્યા રહેજો.